હેલો મિત્રો, દોસ્તો, ભાઈ બંધો, વેલકમ ટુ માય બ્લોગ. અને આજના કાર્યક્રમમાં એવું છે કે બેગ પાર્સલ કરી લીધા છે અને જઈએ છીએ ગિરનાર. બરાબર, કોઈ જ આમ પેલું એવું રાખવું નહીં કે ભાઈ પછી કહીશ આમ કેમ, કારણ કે થંબનેલમાં આપણે બધું કહી દઈએ છીએ. તો આ ટ્રીપ રહેશે ગિરનારની અને જઈએ છીએ. બને યારો, આ ગિરનાર ચડી નાખીએ હવે. તો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, જે પ્રમાણે કીધું એમ આપણે નીકળી ગયા છીએ અને આપણા સાથમાં છે ઓ દિવ્યેશભાઈ, જૂનાગઢના માણસ, આ કિનલભાઈ, અને આ છે આપણા નીતેશભાઈ, જે આપણા શું કહેવાનું છે, ટૂર ગાઈડ છે, ગિરનારના ગાઈડ છે. અને આ એઝ યુઝ્યુઅલ ડબલ તો હોય જ, છેલ્લે સુધી જોડાય રહેજો. હા, તો આવું બધું છે. હવે પાંચ જણા નીકળ્યા છીએ અને હવે કઈ રીતનું રહે એ જોઈએ. હાલ તો બધા ફૂલ જોશમાં છે. બરાબર, a few moments later bien 22 થઈ ગઈ છે અને આયા છીએ ગોંડલ. તો જે પેલા નીતેશ ભાઈ બતાવે ને એમના બીજા મોટા ભાઈ હિતેશ ભાઈ, તો એ આ રહ્યા કઈક કરે છે. બરાબર, તો અહીંયા સ્ટે નાનકડો કરીને ભાઈ ભાગીએ. એ ભાઈ ઉધાય, હા ઉધાય, ઉધાય માટે મારે મળો અહીંયા. અરે હિતેશ ભાઈ, એ ઝુંડ દેખ રહે હો વિનોદ, સબ અમારા આઈએ. તો 3 વાગી ગયા અને હજી જોશ તો જોરદાર છે. 3 વાગે 3 મિનિટ છે, જોશ જોરદાર છે અને ગાંઠિયા ખાવાના છે. બરાબર, પછી ખબર નહીં. દસ મિનિટ સુઈ ગયા છે. બરાબર, અને 4-5 જણા હતા ને, મેં કીધું ને બહુ બધા માણસો જેવા 3 દેખાયા. આ ત્રણ પેલો ભાઈ આવા ડબલ તો ક્યાંક પડતો હશે એમ કરીને 8-10 જણા છીએ. હવે તો ચડી જ જઈશું અને કંઈ નહીં થાય તો જો 500-400 પગથી હું ઊભો રહી ગયો તો આટલા બધા છે મને લઈને તો આવશે નીચે. તો સરસ નાસ્તો થઈ ગયો, ગેટ ઇન હોય છે. ના ના, કાલ આવીશું. ઘર તો છે, વાંધો નથી, પણ સુઈ જઈશું તો પછી ઉઠશું નહીં. ના ના, જઈશું જઈશું. ડબલ જોશ રાખજો. તો ફાઇનલી ગિરનારનો પ્રવેશ દ્વાર આવી ગયો છે અને સવારના 5 વાગ્યા છે. 5 વાગવામાં 6 મિનિટ બાકી છે. વાહ, ઉત્સાહ છે, હજી જોશ છે. ચા પીવી પડશે હજી પણ. ઊંઘ થઈ ગઈ. કિલોમીટર કાપીને આવી ગયા હો. ગાંધીનગર થી ડિસ્ટન્સ છે આ બધું અને અમુક માણસોને વેળતવાની સાથે જોઈ લો. આપણા જેવા ઉત્સાહી માણસો આવી ગયા છે અને જે પ્રમાણે બેગ લઈને આવ્યા છે કઈ રીતે ચડશે મને એ વિચાર આવે છે. આવી ગયા હો ભાઈ, હવે ચડીશું. તો આવતાની સાથે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, તો વરસાદની સાથે સ્વાગત થયું છે અને ચાવા પીધીને હવે પ્રસ્થાન કરીએ. ઓર યે અમારી ટીમ. તો ગમે ત્યાં જગ્યાએ જઈએ ને જેમ તેમ હેડ્યું ના જવાય, બધું વિચારીને જવું પડે. જો આપણે સાદા બૂટ પહેરીને આવ્યા અને આ ભાઈ પણ જો મસ્ત રબડ બબડ લઈને આવ્યા. વાહ ભાઈ વાહ, રબડ વાળી. કેટલી વાર ચડ્યા છો તમે? 8મી વાર. મારે તે એક્સપિરિયન્સ પર્સન છે, આવું શીખ્યા. પહેલી વાર જઈએ ને, ચપ્પલ પહેલા હારા લઈ જવાનું. શું પણ મોય રમે પછી હું આપીશ. ત્રણ બરોબર છે. તો ગાઈઝ, અહીંયા દત્તાત્રેય ભગવાનનું મંદિર અને ચરણ પાદુકા છે. ભૈરવ, બસો 250 થયા હજી તો. કેમનો, તમને તો ક્યાં પૂછવાની જરૂરત છે. જોરદાર ઠંડક છે પણ પરસેવો વળે છે. ફૂલ લો
બરોબર, આજે હૃદયના ધબકારા છે ને મગજમાં સંભળાય છે, તો ગાઈસ આ 1200-1300 પગથિયે તો ઓકી પડ્યો હું, તો ગડબડ ગોટાળો થયો ને, મસ્ત ઉલટી કરી બરોબર, અને હવે થોડું સારું લાગે છે. આ નવો ટ્રેડિશન છે ઉલટી વાળો, એવું છે. પણ મને દિલાસો આપવા કીધું, આગળ આવ્યા હતા ને એ ઉલટી કર્યો તો બધાએ, બ્લડ થઈ ગયા. 21 આયા, 21 આયા. ચોથા ભાગમાં થોડું ખૂટે છે, 3100 એ સ્નીકર્સનો ટુકડો મળે. લાલત તો જો આપે, ખબર નહીં કેટલા થયા, પણ હજી અંબાજી નહીં આવ્યું બરોબર. 2500 પ્લસ થઈ, 2500 પ્લસ થયા છે અને બરોબર ફાટી પડી. હાય, તો આ કંઈક આવ્યું છે, શું છે આ? જૈન મંદિર છે બરોબર, અને હજી આપણે દિલ્હી દૂર છે, ગિરનાર દૂર છે, અંબાજી દૂર છે બરોબર. જઈશું, ખાસા 3000-4000 એ તો પહોંચ્યા હશું. શું પવન છે ભાઈ, જૈન દેરાસર ભાઈ સાહેબ, અહીંયા આટલી ઊંચાઈ ઉપર આવું હેવી મંદિર બનાવ્યું છે. સ્ટાર્ટિંગના જે 1000 પગથી હતા ને તો બહુ જ હેવી ભારે પડી ગયા, અને 1500-2000 તો સરસ ઉઠી ગયા, પણ હવે લાઇટ લાઇટ બ્રેક સાથે સારું ચાલે છે. નવી ટ્રીકો છે ગિરનાર ચડવા માટે, કાનમાં પવન ના પડે ને એના માટે લઈને આવ્યા. પણ જુઓ આ પવન, દરેક ટુકડે ટુકડે થોડી થોડી સીડી કઈક નું કઈ ચા નાસ્તો સોડા બધું મળે છે. પેલા 1000 હતા ને ત્યારે વધારે તકલીફ હતી, પછી એના પછી કેવું કે આમ 2 મિનિટ ઉભા રહો ચડો, 2 મિનિટ ઉભા રહો ચડો એવું કરીએ ને તો વાંધો નહીં આવતો. 2 મિનિટ ઉભા રહીને કેટલા પગથિયા ચડો એ તો કે, 2 મિનિટ ઉભા રહીને 2 પગથિયા ચડો બરોબર. આવું બધું છે, થોડી તકલીફ પડે, સ્ટેમિના જોઈએ. બાકી એમને એમ તમે વિચારીને કે પછી ચડી જઈશું તો કાઠું છે, નહીં સાચી વાત ને ભાઈ બસ. 1 મેગીમાંથી 3 ને 3 6 અને હું 7મો. તો બસ અહીંયા હવે અંબાજીથી નીકળ્યા ને હવે એવું જાણવા મળ્યું છે કે અહીંયાથી નીચે ઉતરવાનું છે અને પછી પાછું ઉપર ચડવાનું આવશે. ઉતરી નાખીએ હાલો. જન્નત દેખો ભાઈ સાહેબ, સલા
સલામ છે ભાઈ, સલામ છે. ઉતરવાનો બહુ જ ડાઉન છે, બરોબર, એકદમ સીધું સ્ટ્રેટ ઉતરવાનું છે. કેવું છે ભાઈ, કેટલા છે આગળ? ઓકે, ડન ડન, થેન્ક યુ. તો આવી રીતે રસ્તામાં તમને છે ને બધા જ મોટિવેશન આપશે, બરોબર, અને ઉત્સાહ રહેશે. બાકી જો બાકી આ સીધે સીધું ઉતરવાનું છે, પાછું ચડવાનું બી આવશે, કરીશું જોશ. હા, શું બધું ઉતર્યા અને હવે અહીંયા કંઈક આવો નજારો છે. ખાસું ચાલ્યા અને હવે ટોપ ઉપર જવા આવ્યા છીએ થોડી વારમાં. થોડી વાર એટલે આટલી નવમી વાર થઈ ગયું. એનું નામ એક્સપિરિયન્સ પડી ગયું. એક્સપિરિયન્સ પર્સન મંજિલ આવા છે અને માહોલ આવો છે. બસ અહિયાંથી છે, કા દેખાય ને ચપ્પલ કાઢી જવાનું, ફોન બોન અંદર કઈ નહીં લઈ જવાનું, કોઈ પૂજા પર સામગ્રી કઈ નહીં લઈ જવાનું, સિમ્પલ દર્શન કરીને આવવાનું, બરોબર. મસ્ત દર્શન થઈ ગયા છે, વળીએ પાછા. સફરની પૂર્ણાહતી કરી હવે તો જે એક્ચ્યુઅલ હવે છે ને, જે દુઃખ દર્દ પીડા એ હવે થશે. મ્યુઝિક તો ઉતરતા તો 10 ભાઈબંધો ક્યાં જતા રહે ખબર નહીં હોય, એટલી ફટાફટ ઉતર્યા છે બધા. હું બી દોટે દોડ્યા છે, ધીમે ધીમે જઈએ. તો ગાઈસ, સિસ્ટમમાં એવું થયું કે મને એવું લાગ્યું કે ભાઈબંધો બધા આગળ નીચે ઉતરી ગયા છે બધા, પણ કોઈ ઉતર્યું નહોતું, ક્યાંક ખૂણા બે રહ્યા હતા અને હું છેક નીચે ઉતરી ગયો. હવે રાહ જોઈએ છે. કેમ છો? મજા ભાઈ. હા, અને ખુશીની વાત છે કે ભાઈ અહીંયા બધા ઓળખીતા મળે છે. મને લાગ્યું તમે બધા નીચે ઉતરી ગયા. પતિ નહી ગયું, ચાલુ થયું. હવે જે પગથિયા જોઈને આયા છીએ ને જવાનું છે, બરોબર. અને અહિયાં છે ને અન્ન ક્ષેત્ર બી છે, એટલે તમારે દર્શન વર્શન કરીને અહિયાં જમણવાર કરવો હોય તો કરી શકો છો. તરત યુટર્ન માલ લેવાનો પેલા ગેટ થી, ત્યાં હલવો બલવો બધું મળે છે, બરોબર. એટલે ફૂલ પ્લાનિંગ સાથે આવ્યા હોય તો જવાય. પણ વાંધો નહી, આવો અંબાજી પહોંચી ગયા ઉતરતા ઉતરતા ઉત્સાહમાં. અને જોશ જોવો છો, હજી ઓછો નહી થયો. બાકી ધુમ્મસ ધુમ્મસ જ છે. અને જો કદાચ તમારે ચડવાની ઈચ્છા ના હોય, આ બધું ના કરવું હોય તો ચોમાસામાં સાપુતારા જજો, તો ત્યાં ધુમ્મસ જોવા મળશે. આવું આવું બધું છે, બરોબર. બન્યા રહો, આગળનો કાર્યક્રમ હજી છે લાંબો, પતિ નહીં ગયું. આ વસ્તુ ભૂલતા નહીં ગાઈસ. અને એન્ટ્રીમાં જ તમારી જે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની બોટલો હોય છે ને મુકાઈ દે છે, તો એ બી ના લાવતા. અને કોઈ પ્રસાદી કે એવું બીજું કંઈ બી ના લાવતા, કારણ કે એન્ટ્રી ગેટ ઉપર બધું જ મુકાઈ જશે, કંઈ નહીં લઈ જવાનું. અને 10 રૂપિયા લઈને આવજો. અને સ્ટાર્ટિંગમાં 10 રૂપિયા લઈને આવજો પર પર્સન. કેમ લઈને આવવાનું? પર પર્સન કેમ લઈને આવવાનું? તમે આવશો એટલે ખ્યાલ આવશે. ઓકે, બેક ટુ પેવેલિયન. અંબાજી આવી ગયા છીએ, હવે ખાલી ઉતરવાનું છે, એટલે હવે વાંધો નહીં આવે. અંબાજી મંદિર અને અમારા મહારથીઓ ક્યાં ના આવી ગયા? તમે કેટલો ટાઈમ થયો? 1 કલાક વહેલા એમ ને? તો અહીંયા જ બેઠા છો, સારી વાત છે. તમારી રાહ જોઈ રહ્યા છો. તો અમારી રાહ જોતા હતા, સારું કર્યું. હજી થોડી વાર બેહો ને બધા.
ચાલીએ. અને આ ભાઈ છે જોરદાર ફટાફટ પહેલા પહોંચ્યા છે. અને ડબલ એ ઓછો નહીં હો, નાના કરીને તો શેક પહોંચ્યું તું કુત્તું કુત્તું. લૂંટવાનું એવું બધા કોઈ ધંધા છે નહીં, બરોબર. જે સોડા નીચે 20 રૂપિયા ની મળે એ 20 રૂપિયા ની અહીંયા જ મળે છે. 10 રૂપિયા માં તમને મસ્ત પાણી ની બોટલ ભરી આલે ને બધું કરી આપે છે. બધી સુવિધા સારી છે. અવા એટલે બધો સામાન બામાન બહુ લાવતા નહીં, નાસ્તા બાસ્તા બધું મળે છે. મોટો સૂર્ય છે. યાદ રાખજો આનંદ ગુફા અને પેલું ગંગોત્રી વાળું સીધા જવાનું. લક્ષ્મીનારાયણ મંદિર જવાનું. બહુ બધા આશ્રમ છે, જૈન ના મંદિરો છે. અને જો તમને લાગતું હોય બહુ કેપેસિટી નહીં તો આ રીતે બધું લઈને આવવાનો સામાન. વાહ વાહ વાહ, લગાવો લગાવો. હા ભાઈ, કેસી લગી? તાવ મો કોમ્બી ફ્લેમ ડાયક્લોફિનેક એસેક્લોફિનેક પેરાસિટામોલ અડધા ડોક્ટર જાતે લઈને આવવાનું, બરોબર. નકર આઈ બનશે આટલે માં લગી જાય. નામ મસ્ત દિવસ ઉગી ગયો ને પછી ગિરનાર નો નજારો કઈક અલગ જ છે હો પાછો. હજી જઈએ છીએ જટાશંકર વોટરફોલ. બન્યા રહેજો હજી. આ રિટર્ન વાળો રસ્તો તો પતવાનું નામ જ નહીં લેતો. જો આ ભાઈ, જો અમારા જેવા ઊંધા ચાલવાનું ચાલુ કરી દીધું, એવા પગ થઈ ગયા છે. તો પગ થોડા મજબૂત થઈ ગયા છે અને હજી 2000 પગથિયા ઉતરવાના છે. ખબર નહીં આ ઊંધો રસ્તો પકડે ને તો વધી ગયા પગથિયા. કઈ નહીં પણ આયા છીએ તો પણ જે વસ્તુનો જે નજારો છે, જે એટમોસ્ફિયરમાં ચાલીએ છીએ, એ વસ્તુ અલગ છે. શબ્દોમાં તો વર્ણન નહીં થઈ શકે એમ, પણ અનુભવ આનો જોરદાર છે. તો અવાય અને ચોમાસાની સિઝનમાં ખાસ આવજો. તો મેં મારા ઘણા બધા ભાઈબંધો ના મેસેજ કર્યા હતા કે ભાઈ આ રીતનો કાર્યક્રમ કર્યો છે વીકેન્ડ નો, આમ તેમ જવાનું છે. તો જ્યાં સુધી કાર્યક્રમ નું કીધું નતું ત્યાં તો બહુ હોશિયારી મારતા. અરે ગિરનાર તો આપણે જવાનું જ છે, ફાઇનલ જ છે, તું ખાલી તારીખ કે આપણે તૈયાર, એવું કહેવા વાળા બહુ બધા હતા. તો જ્યારે મેસેજ મોકલે ને ત્યારે રિપ્લાય કેવો આવે? કહું આવતા શનિ રવિ સુધીમાં જોઈએ, ગોઠવીએ, સરસ ખર પ્લાન કરીએ. એક વીક રહી જા, બે વીક રહી જા, હા તું સમજ, આવા બધા જવાબો મળતા હતા. પછી મેં કીધું એમના ભરોસે રહે તો રહી જશે.
તો પછી હું આવી ગયો. તો હવે ભાઈબંધો થોડા તો મળ્યા, આવું બધું છે. અને જે રહી ગયા એ હવે એમના ભરોસે. બરોબર, સરસ સરસ આવું બધું મળે છે ગાઈસ. તો અહીંયા એને તમારે ખાવા પીવાની ચિંતા કરવાની જરૂર નહીં. અહીંયા કાકડી, ચણાચો, ચા, છાશ, કોલ્ડ ડ્રિંક, મકાઈ ડોડા બધું જ મળે. બરોબર, એટલે ઘેરથી લઈને ના આવતા ઊંચું કરવા માટે. અને આ કિનલભાઈ છે ને એ નવા નવા બાના હોતા છે બેસવા માટે. તો ભાઈ આ ખાઈએ ને બેસીએ, આ ખાઈએ ને બેસીએ એવું કરે છે. પહાડો મેં મેગી ભી ખાઈ ઓર મકાઈ ભી ખા રહે, કાકડી ભી ખાધી, બધું ખાઈ લીધું. બરોબર, અને વાત એવી છે કે અમે ત્રણ જણા આ રીતે ખાવા પીવાનું કરીને ધીમે ધીમે જઈએ છે ગોકળ ગાય ની જેમ. અને પેલા બધા નીચે પહોંચીને બેઠા છે, બધા રાહ જોતા હશે. કઈ વાંધો નહીં, ગાડી ચાવી માં જોડે છે એટલે બહુ ચિંતા જેવું છે નહીં. બરોબર, પહોંચીશું શાંતિથી. હા, હજી 1200 બાકી છે અને હાલત ટાઈટ છે. પણ અહીંયા જો બધું પર પાણી ની પરો પણ બરોબર બધું જબરું બનાવ્યું છે. પણ મજા તો આવી, મજા તો આવી, પણ બીજું એ આવ્યું એ ના કહી શકાય. સંસ્કારી બધા ના, લાકડી નહી બતાવાની. આવું છે હવે અહિયાંથી જઈએ જટાશંકર. પણ આ નાનું છે, આપડે હજી જવાનું છે બીજી જગ્યાએ કઈ ઘેવી માટે. એડવેન્ચર ગાઈસ, જંગલોમાં જટાશંકર અહીંયાથી આમ જવાનું. અને ત્યાં છે મંદિર. ફૂલી એડવેન્ચર કરીએ છીએ બેરા ગ્રીલ્સની જેમ. બરોબર, જૂનાગઢના જંગલોમાં આવું બધું છે. હમણાં આવશે વોટરફોલ તો નહીં નાખીએ. જોરદાર મજા આવી ગઈ વોટરફોલ માં નાવાની. બરોબર, હાલ તો આમ જોશ તમે જોવો ને તો સાતમા આસમાને છે. આવું બધું ચાલે છે. ધુમ્મસ ગયું છે તે. ફાઇનલી હાલ અહીંયા છીએ અને આ ઝૂમ કરું છું 1x માંથી 9x સુધી. તો આ ટેકરા ઉપર ગયા હતા અને આ બધું આ જૈન મંદિર ને બધ ફરીને આવ્યા છીએ. બરોબર, તો જેવા તેવાનું કામ ખરેખર નહીં. બરોબર, હિંમત લઈને આવજો ને સારા ભાઈબંધો લઈને આવજો. અને અહીંયાના ચડેલા હોય ને એ ભાઈબંધોને લાવશો ને તો વધારે ફાયદો રહેશે, તમને હિંમત વધારે રાખશે. બરોબર, આવું છે. હવે ઉતારીએ 400 પગથિયા નીચે. અંબાજી,
તો આ વિડીયોમાં હવે આટલું રાખીએ, હવે જઈને આરામ કરીશું અને ખાઈ પીને સુઈ જઈશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે, બરાબર. અને આ છે અહીંયા ઉડન ખટોલા માટે રોપવેની સિસ્ટમ, બરાબર. બુકિંગ બુકિંગ કરાવીને આવી શકો છો, અંબાજી સુધી જાઓ અને પછી ત્યાંથી જઈ શકો છો. મળીએ નવા વ્લોગમાં.